જળ એ જીવન છે. માણસ જીવે છે ત્યાં સુધી જળ એટલે કે પાણીનો ઉપયોગ કરતો રહે છે. રોજ બરોજની જિંદગીમાં અનેક કામમાં પાણીનો ઉપયોગ કરે છે. વોટર ટેન્કની શોધથી પાણીના સંગ્રહની સમસ્યાનો તો અંત આવ્યો, પણ દરેક ઋતુમાં એક સમાન પાણી ન મળવાની સમસ્યાનું સમાધાન આવવાનું હજુ બાકી હતું. ઘર હોય કે ફેક્ટરી, વોટર ટેન્ક તો છત ઉપર ખુલ્લા આકાશ નીચે જ રહે છે. આથી ઉનાળાની ઋતુમાં પડતા તાપના કારણે પાણી ગરમ થઈ જાય છે અને શિયાળામાં પડતી ઠંડીને કારણે ઠંડુ થઈ જાય છે. બહુ પ્રતિષ્ઠિત ચમક ગ્રુપની કંપની આર્ટિકો ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડે આ સર્વસામાન્ય સમસ્યાનો અંત લાવવા એક ઐતિહાસિક પગલું ભર્યું છે. લાંબા શોધ સંશોધન અને સખત મહેનતના અંતે ફ્લેમ રિટાર્ડન્ટ ઇન્સ્યુલેટિંગ તકનીકનો ઉપયોગ કરી કંપનીએ દેશનું સૌ પ્રથમ વોટર ટેન્ક માટેનું જેકેટ આર્ટિકો બ્રાન્ડ નેમથી બજારમાં મૂક્યું છે. લોકોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને અમોએ ત્રણ પ્રકારના જેકેટ લોન્ચ કરેલા છે, જેમાં ઇકોસિલ્ટ, ડ્યુરાસિલ્ટ અને સુપરસિલ્ટ. એવી જ રીતે ટાંકીમાંથી પાણી પાઇપ વાટે ઘરમાં જતું હોય છે અને એ પાઇપ ઉપર પણ વાતાવરણની અસર થતી હોય છે અને સમસ્યામાં વધારો થતો હોય છે. એ વસ્તુને ધ્યાનમાં રાખીને કંપનીએ પાઇપ ઇન્સ્યુલેશન પણ બજારમાં મૂક્યું છે. એટલે આમ વોટર ટેન્ક જેકેટ તથા પાઇપ ઇન્સ્યુલેશન એ ઘરમાં તથા ઇન્ડસ્ટ્રીઝમાં બંનેમાં યોગ્ય રીતે ઉપયોગમાં આવે છે અને સમસ્યાથી હલ મળે છે. જે વોટર ટેન્કને પહેરાવવાથી વોટર ટેન્કની અંદરના પાણીને બહારના વાતાવરણની અસર ઓછી થાય છે. આર્ટિકો વોટર ટેન્ક જેકેટ લગાવવું એ શિયાળામાં પણ એટલું જ ઉત્તમ છે કે જેટલું ઉનાળામાં છે. સિસ્ટમ એવી છે કે કોઈ પણ ટેમ્પરેચરનું પાણી તમે ભરો એનાથી 5 ડિગ્રી ટેમ્પરેચર ગરમ થવા દેશે અથવા ઠંડુ થવા દેશે. ઉનાળામાં બપોરના સમયે બહારનું વાતાવરણ 42 ડિગ્રી હોય ત્યારે બ્લેક ટેન્કના પાણીનું ટેમ્પરેચર 54 થી 56 ડિગ્રી, જ્યારે વ્હાઇટ ટ્રિપલ લેયર ટેન્કમાં 50 થી 52 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આર્ટિકો જેકેટ બંને ટેન્ક પર લગાવી પ્રયોગ કરવામાં આવ્યો તો ટેન્કના પાણીનું ટેમ્પરેચર 38 થી 40 ડિગ્રી નોંધાયું હતું. આ જ રીતે શિયાળામાં સવારે પ્રયોગ કરવામાં આવ્યો તો જ્યારે બહારનું ટેમ્પરેચર 10 ડિગ્રી હતું ત્યારે બ્લેક ટેન્કના પાણીનું ટેમ્પરેચર 22 થી 24 ડિગ્રી અને વ્હાઇટ ટ્રિપલ લેયર ટેન્કના પાણીનું ટેમ્પરેચર 20 થી 22 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે બંને ટેન્ક પર આર્ટિકો જેકેટ લગાવી જોવામાં આવ્યું તો ટેન્કના પાણીનું ટેમ્પરેચર 33 થી 35 ડિગ્રી માલુમ પડ્યું હતું. આર્ટિકો જેકેટના ઉપયોગથી ગ્રાહકોને ઘણા બધા છૂપા ફાયદા થાય છે, જેમ કે આજના જમાનામાં દરેક ઘરોમાં શુદ્ધ પાણી મેળવવા આરો વોટર પ્યોરિફાયરનો ઉપયોગ થાય છે. તેમાં લાગેલા ફિલ્ટર મેમરનથી વોટર શુદ્ધ થાય છે. જે તે કંપની દ્વારા આ ફિલ્ટર મેમરન પર સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવે છે કે 45 ડિગ્રીથી વધારે ટેમ્પરેચર ધરાવતા પાણીને શુદ્ધ કરી શકાશે નહીં. ખાસ કરીને ઉનાળામાં વોટર ટેન્કમાંથી આવતું ગરમ પાણી 45 ડિગ્રીથી વધુ ટેમ્પરેચર ધરાવતું હોય છે. પરિણામે વારંવાર પંપ અને મેમ્બ્રેન ખરાબ થતા 2 થી 3 હજાર જેટલો ખર્ચ થતો હોય છે. સારી કંપનીનું નવું આરો પ્લાન્ટ લાવ્યા તો પણ પ્રોબ્લેમ તો રહેતા જ હતા. અમે સર્વિસવાળાને બોલાવતા હતા, એ આવતા પણ હતા, એ મેમ્બ્રેન અને પંપ બદલીને જતા હતા. આશરે 3 હજારનો ખર્ચો અમારે દર વખતે એમને આપવો પડતો હતો. કોઈ પણ આરો સિસ્ટમ હોય એ 40 થી 45 ડિગ્રી ટેમ્પરેચર હોય ત્યાં સુધી એ નોર્મલ ચાલે, પછી એનાથી વધુ જાય એટલે એની અંદર પંપ અને મેમ્બ્રેન ફેલ થવાના ચાન્સીસ હોય છે. કારણ કે પંપની અંદર રબર પાર્ટ્સ આવે, રબર પાર્ટ્સમાં જો 40-45 ડિગ્રીથી ઓવર ટેમ્પરેચર વાળું પાણી વધારે જાય, એટલે કે 100-200 લિટર પાણી જો એકસાથે કન્ટિન્યુઅસ ફ્લો થયું તો પંપ ફેલ થઈ જાય, રબર સીધ થઈ જાય. સેમ લાઈક દેટ મેમ્બ્રેન છે તો મેમ્બ્રેનની સીટ છે એની અંદર બી સેજ કન્ડિશન છે કે યુરોપના કન્ટ્રીની અંદર 20-30 ડિગ્રી ટેમ્પરેચર હતું એટલે ચાલતું હતું, ત્યાં એની લાઈફ 5-7 વર્ષ હોય મેમ્બ્રેનની, અહીંયા આપણે વર્ષમાં મેમ્બ્રેન જતી હોય. આર્ટિકો જેકેટના ઉપયોગથી આ સમસ્યાનો પણ અંત આવ્યો છે.
અમને અત્યાર સુધી સોલ્યુશન હતું નહીં, પણ હવે જે ચમક ગ્રુપ તરફથી આર્ટિકો જેકેટ્સ લોન્ચ થયું છે અને જે માર્કેટમાં અવેલેબલ એ જોકેટ્સથી એવું છે કે ટેન્કનું પાણીનું ટેમ્પરેચર કંટ્રોલ રહે છે, તો એનાથી શું છે કે અમારા ગ્રાહકોને જે દર વર્ષે પંપ અને મેમ્બરના એક્સપેન્સીસ આવતા હતા ઉનાળા પીરિયડમાં મેક્સિમમ, એ ઘણા ઓછા થઈ ગયા, એટલે એના કારણે થઈને અમારી ઇન્ડસ્ટ્રીઝને બી ઘણો મોટો ફાયદો છે, અમારા જે એન્ડ યુઝર્સ ગ્રાહકો છે એમને બી ઘણો આ ખર્ચાની અંદર રાહત મળશે, તો એ અમે એક રાહતનો અનુભવ લીધો છે અને જે 100% શ્યોર રિઝલ્ટ આપે છે. આર્ટિકો જેકેટ લગાવ્યા પછી મારું આરો પ્લાન્ટ પણ ખરાબ નથી થયું, એનો ખર્ચો પણ બચી ગયો છે, પ્લસ ઉપરની ટાંકીનું પાણી જે ઉનાળામાં ગરમ થતું હતું અને શિયાળામાં ઠંડુ થતું હતું એ મને નોર્મલ ટેમ્પરેચરે મળે છે અને આઈ એમ વેરી હેપી વિથ આર્ટિકો જેકેટ. આર્ટિકો જેકેટનો વધુ એક ફાયદો એ છે કે તેના ઉપયોગ બાદ પાણીને ઠંડુ કરવા ફ્રીજ અથવા ચીલરનો ઉપયોગ ઘટે છે, તો ગરમ કરવા હીટર અને ગીઝરનો ઉપયોગ કરવો પડતો નથી. પરિણામે વીજ વપરાશ ઘટતા લાઇટનું બિલ પણ વધુ આવતું નથી. ફક્ત ઊર્જા બચતની સામે જ ગણતરી કરીએ તો એક વર્ષમાં જે ઊર્જાની બચત થાય છે તે આર્ટિકો જેકેટ પાછળ કરેલા ખર્ચ કરતાં ઘણો બધો વધારે હોય છે, એટલે કે ખૂબ જ ઊંચી બચત થઈ જતી હોય છે. અને બીજું ખાસ જણાવવાનું કે આ જેકેટ લગાવ્યા પછી એને મેન્ટેનન્સ માટેનો કોઈ જ ખર્ચો નથી. યુવી રેઝિસ્ટન્ટ મટીરિયલના ઉપયોગથી તૈયાર થયેલું આર્ટિકો જેકેટ વોટર ટેન્ક પર પડતા સૂર્યના યુવી કિરણોથી રક્ષણ આપે છે. આ આર્ટિકો જેકેટ વોટરપ્રૂફ છે. થર્મલ પ્રોટેક્શનની આ નવી ટેકનોલોજીના લીધે પાણી ગરમ થતું અટકી સામાન્ય રહે છે, ટાંકીની આવરદા પણ વધે છે. એનું જે કોટિંગ થયેલું મટીરિયલ છે એ વર્ષો સુધી તડકાની અસર સામે ટકે અને અંતે ઇન્સ્યુલેશનને અને ટાંકીને બંનેને સૂર્યના યુવી કિરણોથી બચાવે. આર્ટિકો જેકેટ ઓલ વેધર જેકેટ છે, એટલે કે દરેક ઋતુમાં વોટર ટેન્કના પાણીના ટેમ્પરેચરને કંટ્રોલ કરી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ બચાવે છે. પરિણામે વોટર ટેન્કનું આયુષ્ય વધી જાય છે. કોઈ પણ જૂની ટેન્ક જે 5 વર્ષથી પણ તડકામાં પડી છે અને યુવી કિરણથી ડેમેજ થયેલી છે એના ઉપર જો જેકેટ ચડાવી દેવામાં આવે તો ફર્ધર જે ડિગ્રેડ થવાની પરિસ્થિતિ છે એને પ્રોટેક્ટ કરે છે આર્ટિકો, અને એને પણ નવી જિંદગી આપે છે અને વર્ષો સુધી એ ટેન્ક પણ ચાલશે. વ્હાઇટ ટેકની કિંમત લગભગ ડબલ હોય છે. આ ખર્ચ કરીને પણ માણસો વ્હાઇટ ટેન્ક લગાવે છે. આમાં સમસ્યા એવી છે કે ઉનાળામાં વ્હાઇટ ટેન્કમાં પાણી ગરમ ઓછું થાય છે, પણ શિયાળામાં એના કરતાં ઘણું બધું વધારે પાણી ઠંડુ કરે છે. મારું સૂચન એવું છે કે તમે કોઈ પણ કંપનીની બ્લેક ટેન્ક લઈ લો, એના ઉપર આર્ટિકો જેકેટ લગાવી દો. એનાથી થતો જે ખર્ચો છે એ વ્હાઇટ ટેન્ક કરતાં ઓછો હશે. ઉપરાંતમાં આપણે અગાઉ જોયા એ પ્રમાણે ઘણા બધા ફાયદાઓ થાય છે. આર્ટિકો ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સ્ટાન્ડર્ડ 500 લિટરથી 25,000 લિટરની ક્ષમતાવાળી વોટર ટેન્ક માટેના રેડીમેડ આર્ટિકો જેકેટ ઉપલબ્ધ છે. તમારા નજીકના એરિયામાં જે બી કોઈ બી ડીલર હોય અથવા બિલ્ડિંગ હાર્ડવેર મટીરિયલ અથવા કન્સ્ટ્રક્શન રિલેટેડનું મટીરિયલ વેચતો હોય એમને ત્યાંથી તમને ઇઝીલી અવેલેબલ મળી શકે છે. તમે 2,000 લિટરથી વધુની ક્ષમતા ધરાવતી પાણીની ટેન્ક માટે ઓર્ડર આપીને સપ્લાય મેળવી શકો છો. આર્ટિકો વોટર ટેન્ક જેકેટ ખરીદનાર ગ્રાહકો તેમના આ નિર્ણયથી ખુશ છે. આજે આર્ટિકો વોટર ટેન્ક જેકેટ બજારમાં આવ્યું, એના ઉપયોગ કરવાથી અમને બહુ સગવડ મળી છે. ઉનાળામાં અમને નોર્મલ પાણી સાંજે મળી રહે છે અને શિયાળામાં સવારમાં બી નોર્મલ પાણી મળે છે, જેથી અમે વ્યવસ્થિત અમે પાણી ઉપયોગ કરી શકીએ. યુઝવલી અમારે ઓફિસમાં પાણીનો બહુ જ વધારે પડતો યુઝ થતો હોય છે અને અમારે વારે ઘડીએ હેન્ડ બી વોશ કરવા પડતા હોય છે. અમને પ્રોબ્લેમ એ થતો હતો કે ગરમીમાં ગરમ પાણી આવતું હતું, ઠંડીમાં બહુ જ ઠંડુ પાણી આવતું હતું, બટ જ્યારથી અમે લોકોએ આર્ટિગો વોટર ટેન્ક જેકેટ લગાવ્યું છે ત્યારથી એક સોલ્યુશન મળી ગયું છે અમને કે ગરમીમાં ગરમ પાણી બી નથી આવતું અને ઠંડીમાં ઠંડુ પાણી બી નથી આવતું. અમારી પાણીની ટાંકી ઉપર આર્ટિકો
નું જેકેટ જ્યારથી લગાવ્યું ત્યારથી બધાય પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા ને પાણી બહુ સરસ ને જેવી રીતે સીઝન પ્રમાણે બરોબર આવે છે. ચમક ગ્રુપનો કાયમી ઉમદા હેતુ રહ્યો છે કે વ્યવસાયના વિકાસમાં સમાજનો લાભ છુપાયેલો હોવો જોઈએ. અને આ જે પ્રોડક્ટ અમે લોન્ચ કરી છે ઇન્ડિયાની પહેલી એવી પ્રોડક્ટ છે જે આ ટાઈપનું ઇન્સ્યુલેશન કામ આપે છે અને ડુ ઇટ યોર સેલ્ફના કોન્સેપ્ટ ઉપર છે કે જેને તમે જાતે બી લગાડી શકો. આ આર્ટિકો જેકેટ ખરીદશો ત્યારે તેની સાથે જ તમને એક કીટ મળશે જે તમને જેકેટ લગાવવામાં ઉપયોગી બનશે. બોક્સ ખોલી તેમાં રહેલા જેકેટ પર દર્શાવેલ ઉપરના ડાયરેક્શન એરો પ્રમાણે જેકેટને ટાંકીની બાજુમાં ઊભું રાખો. ટાંકીમાં લાગેલા પાઇપ પ્રમાણે જેકેટ પર કાપવા માટે નિશાની કરો. પાઇપથી અડધો ઇંચ નાનું કાણું કરો. હોલમાં પાઇપને બરોબર ગોઠવીને આર્ટિકો જેકેટ સાથે આપેલા પટ્ટા મજબૂત રીતે બાંધવા. પાઇપ માટે કાપેલા કાપા ઉપર ગમ ટેપ લગાવો. આર્ટિકો જેકેટના ટોપને ટાંકી પર બરાબર લગાવો. આર્ટિકો જેકેટના ટોપને જેકેટમાં આપેલા બક્કલ અને પટ્ટાથી મજબૂત રીતે બાંધો. આ જેકેટની બનાવટ જ એટલી સરળ છે કે તમે જાતે અથવા કોઈ પણ સામાન્ય પ્લમ્બર દ્વારા તમારી પાણીની ટાંકી પર લગાવી શકશો. ગ્રાહકોનો સંતોષ એ જ ચમક ગ્રુપનો સંતોષ છે.